ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસમાં જઈને સતીશ નિસાળિયા ચૂંટણી લડવાના છે એ વાતે જોર પકડ્યું હતું એ ચર્ચાએ જોર પકડ્યું હતું ક્યારેય પાર્ટીની વિરુદ્ધ જવું બને પણ ના ગમે જે અટકળો ચાલતી હતી તેનો હવે અંત આવી ગયો છે હવે ખાલી જોવાનું એ રહે છે કે કોંગ્રેસ દ્વારા ત્યાં કયા ઉમેદવારને ઉતારવામાં આવે છે હવે મારી અપક્ષ ઉમેદવારી હું પોતે હવે કરવાનો નથી અને આ સીટની અંદર જીતીને અમે કમળ ત્યાં ગાંધીનગર મોકલી આપીશું બે દિવસ પહેલાં નિશાળિયા મુકામે સ્નેહમિલન કાર્યક્રમમાં આખી વિધાનસભામાંથી લગભગ પાંચથી છ હજાર લોકો જ્યારે મને મળવા આવ્યા નવા વર્ષ નિમિત્તે દર વખતે કાર્યક્રમ રાખતા હોય પરંતુ આ વખતે ચૂંટણી હોવાને કારણે ખૂબ મોટી સંખ્યામાં એક લાગણીને કારણે જ્યારે લોકો આવ્યા હોય ત્યારે એ લોકોએ જે વાત કરી કે ચૂંટણી તમારે લડવી જ પડશે પરંતુ હું વર્ષોથી ઓગણીસો પંચાણુંથી યુવા મોરચાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીમાં કરી હોય અને છેલ્લા કેટલાય વર્ષોથી એક સક્રિય કાર્યકર તરીકે કામ કર્યું હોય ત્યારે મને પણ ઈચ્છા ન હતી પરંતુ કાર્યકરોનું મન સાચવવા માટે એમની વાતની અંદર આવીને મેં પણ જાહેરાત કરી હતી કે હું ચૂંટણી સો ટકા તમારા લીધે પણ હું લડીશ પરંતુ આજે જ્યારે દેશના ગૃહમંત્રી અને અમારા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એમને એમને અમારા પરાક્રમસિંહ બાપુ અને અમારા કાર્યકારી પ્રમુખ બ્રહ્મભ સાહેબને અહીંયા મોકલ્યા બધી વાત કરી મને ફોન પર વાત કરાવી ત્યારે મને પણ અંદરથી ક્યારેય પાર્ટીની વિરુદ્ધ જવું મને પણ ના ગમે ત્યારે એમને બધી જે વાત કરી ત્યાર પછી આજે નક્કી કર્યું કે હવે અહીંયાથી આપણે આ ભારતીય જનતા પાર્ટીનું કમળ અહીંથી ખીલવીને આપણે સીઆર પાર્ટીના ચરમનોની અંદર મોકલીશું અને હવે મારી અપક્ષ ઉમેદવારી હું પોતે હવે કરવાનો નથી અને આ સીટની અંદર જીતીને અમે કમળ ત્યાં ગાંધીનગર મોકલી આપીશું કરજણ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારનું નામ હજુ સુધી પણ જાહેર કરવામાં આવ્યું નથી અને ત્યાં ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસમાં જઈને સતીષ નિસાળિયા ચૂંટણી લડવાના છે એ વાતે જોર પકડ્યું હતું એ ચર્ચાએ જોર પકડ્યું હતું આ અટકળોનો હવે અંત આવી ગયો છે હાલ સતીષ નિસાળિયાની ઓફિસેથી કરજન વિધાનસભાના ઉમેદવાર અક્ષય પટેલ કાર્યકારી જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ અને જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા અને સતીષ નિસાળિયા ની એક બેઠક મળી હતી જેમાં સતીષ નિસાડીયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ભાઈ વિલન સમારંભમાં કાર્યકર્તાઓ દ્વારા મને કહેવામાં આવ્યું હતું કે અપક્ષ ચૂંટણી લડો અને એક લાગણીમાં હું આ જાહેરાત કરી હતી પરંતુ આજે જ્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહજી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ સાથે વાત થઈ અને પ્રભારી અને પ્રમુખ જ્યારે અહીં આવ્યા છે અને ઉમેદવાર સાથે અમારે જે ગેરસમજ હતી એ દૂર થઈ ગઈ છે અને હવે અમે ખભે ખભા મિલાવી અને કરજણથી કમળને ગાંધીનગર જીતાડીને મોકલીશું તેવી જાહેરાત આજે સતીશ પટેલ દ્વારા કરી દેવામાં આવી છે એટલે કરજણ વિધાનસભામાં જે અટકળો ચાલતી હતી તેનો હવે અંત આવી ગયો છે હવે ખાલી જોવાનું એ રહે છે કે કોંગ્રેસ દ્વારા ત્યાં કયા ઉમેદવારને ઉતારવામાં આવે છે કેમેરામેન અલ્પેશ ચૌહાણ સાથે હાર્દિક ચૌહાણ લોકસત્તા જનસત્તા